बाद में जब वो खत्म कर लेंगे अपनी बात तो इंग्लिश में ट्रांसलेट करूँगा ताकि वो बीच बीच में रोकने से उनके भाव हो सकते हैं। हम लोग तो आदि हैं लेकिन जो साथी होते हैं हमारे गांव के वो भी बीच में रोक सकते हैं अपनी बात को, तो उनकी बात पहले उनकी भाषा में सुनेंगे और फिर उसको ट्रांसलेट करेंगे। अपना सेशन थोड़ा सा हम एडजस्ट कर लेंगे, टी ब्रेक को बजाय आधा घंटे के 15 मिनट करेंगे उनकी बात के बाद। आप सबने नमस्कार। आज नी कार्यशाला में प्रोफेसर अनिल के गुप्ता साहेब आईएम ना प्रोफेसर श्री हो एनआईएफ ना मुख्य श्री बिपिन भाई, सृष्टि ना मुख्य रमेश पटेल, બહાર થી પધારેલા મહેમાનો, ભાઈઓ બહેનો અને બાળકો, મારું નામ અમૃતભાઈ અગ્રવાલ, જૂનાગઢ જિલ્લો, મારો ધંધો ખેતી ઓજાર બનાવવાનો, 1965 થી મેં ખેત ઓજાર બનાવવાની શરૂઆત કરેલી, જેમાં પહેલી શોધ બમ્પર ખેડૂતો પેટ પાક માટે ખેતીમાં પાળા બાંધતા પેલા ખંપાળી, આમ કરવાથી મજૂરી ખર્ચ વધે અને સમય પણ વધે, તો પહેલું 1965માં મેં પેટ પાક માટે બમ્પર બનાવે. બીજું જનક શાંતિ, જે અમારા સૌરાષ્ટ્રની અંદર વિવિધ પાકોમાં વાવેતરથી માંડી અને દરેક કાર્ય માટે એક યંત્ર છે જે બળદથી ચાલે છે, જે જનક શાંતિ, મેં એનું નામ જનક આપ્યું. ત્રીજું મિની કડિયું, એ સૌરાષ્ટ્રમાં મગફળીનો પાક વધારે હોય છે, એ મગફળીને જમીનથી જુદી પાડવા માટેનું યંત્ર બળદથી ચાલે છે, એ મિની કડિયું મેં એનું નામ આપ્યું. ત્યાર પછી ઘઉંના વાવેતર માટે પાટલી બોક્સ, પેલા ખેડૂતો પૂંખીને અને દાંતાથી ઘઉંનું વાવેતર કરતા, આમ કરવાથી ઘણો સમય અને ખર્ચ અને ઘઉંની અંદર પણ નુકસાની થાય, તો આના માટે મેં ઘઉં વાવેતર માટે પાટલી બોક્સ બનાવ્યું, જેનાથી ઝડપથી ઘઉં વાવેતર થઈ શકે છે, સમયનો બચાવ થાય છે, ખર્ચનો બચાવ થાય છે અને ઘઉં ઢળતા નથી, એ ફાયદો થયો. ત્યાર પછી આરોણી બળદ ગાડું, પેલા અમારા સૌરાષ્ટ્રમાં ખેડૂતો ખેતરની અંદર ખાતરના ઢગલા કરી અને 8-10 મજૂર કહી અને ચાસની અંદર ખાતર પુરાવતા, એટલે આમ કરવાથી પણ સમય અને પૈસાની મુશ્કેલી થતી, તો આના માટે સીધે સીધું ચાસની અંદર ખાતર પુરાય એવું આરોણી ગાડું બનાવ્યું. ત્યાર પછી એક કરગડી, જે બહેનો કૂવામાંથી પાણી ખેંચતી હોય અને ખેંચતા ખેંચતા જેને થાક લાગે, એના માટે થાક ખાવા માટે એક ગરગડી ઉપરની ટોપર બનાવી, તો આવી રીતે મેં બળદથી ચાલતા અને માનવથી ચાલતા યંત્રો ઉપર શોધ કરી છે. આ સિવાયની પણ ખેત ઓજારની ઘણી શોધ છે, આ ટૂંકમાં તમને મુખ્ય શોધ મેં કહી છે. તો આ સંસ્થાની સાથે મારી જે મુલાકાત થઈ થોડી તમને વાત કરું. પ્રોફેસર ગુપ્તા સાહેબની કેવી રીતે મુલાકાત થઈ શરૂઆતમાં 1989 અહીંયા આઈઆઈએમમાં રાકેશ બસંતશ્રીનું પીએચડી સંશોધન હતું. રાકેશભાઈએ જૂનાગઢ યુનિવર્સિટીને પત્ર લખેલો કે આપને ત્યાં આવા કોઈ કોઠાસૂઝ ધરાવતા ખેડૂત કારીગરો એના નામ સરનામા અમને મોકલો. હવે ત્યારે મારું જનક શાંતિ રજીસ્ટર થયેલું યુનિવર્સિટીમાં, તો મારું નામ ત્યાંથી એ લોકોએ મોકલું.
અને પહેલી મુલાકાત મારે પ્રોફેસર ગુપ્તા સાથે થઈ. ત્યાર પછી સૃષ્ટિની પૂર્વે અમે સંશોધકોને શોધવાની કામગીરીની શરૂઆત કરી, જેમાં ભાગ લેનાર હતા કિરીટ કે પટેલ, ઈસરોના જયંતિભાઈ જે પટેલ, જીતેન્દ્ર સુતા અને એમની સાથે હું હતો. પહેલા સંશોધકોને અમે જૂનાગઢના ઉના તાલુકામાંથી શોધી. આમ ત્યાર પછી મેં 24 શોધ સાંકળની મિટિંગો કરી, જે અમારા પૂરા સૌરાષ્ટ્રમાં 24 મિટિંગો અને 90 સંશોધકોને શોધેલા. ત્યાર પછી શોધ પંચાયત બનાવવા માટે પૂરા સૌરાષ્ટ્રમાં 17 મિટિંગો કરી. આમ મારા સંશોધનની સાથે મારા વર્કશોપોમાં કામની સાથે સંસ્થાનું કાર્ય કરવાનો મને ઉત્સાહ. હવે સંસ્થામાં આવ્યા પછી, સૃષ્ટિની રચના થયા પછી તે સમયમાં હું એક આરુણી બળદ ગાડું બનાવું. હવે મેં અડધું ગાડું બનાવ્યું, મારી પાસે પૈસા હતા નહીં. મેં સંસ્થાને વાત કરી, કારણ કે મારા દીકરી દીકરાના લગ્ન થયા હતા, જેથી હું કરજવાનું અને ગાડાનું કામ આગળ ચલાવવાની શક્તિ મારામાં ન હતી. મેં સંસ્થાને વાત કરી તો સંસ્થાએ મને એ આગળ ગાડાનું કામ આગળ વધારી જવા માટે, લઈ જવા માટે પૈસા કઈ મદદ દીધી, જેથી કરી હું ગાડાનું કામ આગળ વધારી શકું અને ગાડાનું કામ પૂરું કરી શકું. આ ગાડો ભારતના ઘણા રાજ્યોમાં પણ મોકલાવેલ છે, અને જો મને મદદ ન મળી હોત તો હું વખાણ કરવા ખાતર નહીં, પણ હકીકત અનુભવ હું તમને પીરસું છું, તો હું એ ગાડાનું કામ આગળ વધારી ન શકું. એટલે આવી સંશોધનમાં પણ મુશ્કેલીઓ પડે ત્યારે સંસ્થા અમને મદદરૂપ થઈ છે. અમારા કાર્યની, અમારા શોધની, શોધના પ્રચાર પ્રસાર માટે પણ તંગતોડ મહેનત સંસ્થા કરે છે, અને તેનાથી અમારો ક્રમિક વિકાસ પણ થયો છે. સંસ્થામાં આવ્યા પછી ઘણું જાણવાનું મળે, ઘણા લોકોનો અનુભવ થાય છે, ઘણા કાર્યકરોનો અનુભવ થાય છે, અને ઘણા પ્રશ્નોનો પણ અનુભવ થાય. તો આ પ્રશ્નોને હલ કરવા માટે પણ અમે તત્પર છીએ. સંસ્થા સૃષ્ટિ સંસ્થા જ્ઞાન એનઆઈએફ હનીવી અને આઈએએમ, અમારે દર વર્ષમાં 2 શોધયાત્રા થાય છે. અત્યાર સુધીમાં કુલ 29 શોધયાત્રા થઈ છે, જેમાં મારી એક યાત્રા છૂટી ગઈ, એ મારા કુંભાગી. આ ઉપરાંત પણ હનીબી નેટવર્કના કાર્યમાં અમે આફ્રિકા ગયેલા, જેમાં પ્રોફેસર ગુપ્તા સાહેબ, આપણા કેન્દ્ર પ્રધાન શ્રી મુરલી મનોહર જોશી અને અમારા સૌરાષ્ટ્રમાંથી 3 સંશોધકો, જેમાં માનજીભાઈ માથુકિયા, મનસુખ જાગાણી સાથે હું. કુલ અમે સંસ્થાના 11 લોકો આફ્રિકામાં ગયેલા હનીબી કાર્યમાં, હનીબી નેટવર્કના કાર્યમાં. ત્યાં અમે આફ્રિકાનું જે વેન્ડા સિટી છે, ત્યાં એન્જિનિયરિંગ કોલેજ હતી, ત્યાં એન્જિનિયરો ભણતા હતા. એણે એ લોકોને અમારી પાસે જે જ્ઞાન હતું, અમારી પાસે જે શોધ હતી, એ લોકો પાસે અમે બનાવડ્યું અને એમને શીખવાડ્યું. મેં 4 વસ્તુઓ બનાવી, જનક શાંતિ, ગધા ગાડું, કારણ કે ત્યાં ગધેડાથી યંત્રો ચાલે, ગધા ગાડું, મેલી કળિયું અને લીંબુ કટર, આ 4 વસ્તુઓ મેં બનાવેલી અને એ લોકોને શીખવાડ્યું. અને ત્યાં
આફ્રિકામાં 54 દેશના કેન્દ્ર પ્રધાનો આવે, બહુ મોટું ફંક્શન હતું, જેમાં અમે ત્યાં પ્રદર્શનમાં મૂકેલું જે આ પ્રધાનોએ દેખાય. તો આવા અમારા ધંધાની સાથે, અમારી શોધની સાથે પણ અમને ઘણો સારો અનુભવ થયો. ભારતમાં હવે મારે અમુક રાજ્ય જોવા જ બાકી છે, જે સંસ્થાને આભારી છે. નહીં તો મારે એવી કોઈ તાકાત નહોતી કે હું આ બધા રાજ્યોમાં ફરી અને ત્યાંથી જ્ઞાન મેળવત અથવા જ્ઞાન આપત, મારી શક્તિ નહોતી. પણ આ સંસ્થાને આભારી. તો આમ સંશોધન, જે લોકો પાસે સંશોધન છે એની પાસે મૂંઝવણ પણ છે, તો આ મૂંઝવણને હલ કરનાર, એને સહાય આપનાર, એને હૂંફ આપનાર સંસ્થાની જરૂર છે. નહીતર એનું સંશોધન શક્ય નથી. એ હકીકત છે, મારો અનુભવ છે. તો આવી રીતે સંશોધનો ને એક શક્તિ મળી, સંશોધકને એક શક્તિ મળી, તો એનો વિકાસ થાય અને આપણા ભારતના લોકોને ઉપયોગી બને, આવું મારું માનવું છે. આ ઉપરાંત હમણાં એક હનીબી નેટવર્કને એવોર્ડ મળવાનો હતો, ત્યારે મને સંસ્થા તરફથી આમંત્રણ મળ્યું અને હું પ્રોફેસર ગુપ્તા સાહેબની સાથે પહેરી જઈ અને એ હનીબી એવોર્ડનો સ્વીકાર કર્યો. ત્યાંથી પણ મને ઘણી જાણકારી. તો આવું કાર્ય જાણવાના કે જવામાં અમારી કોઈ શક્તિ ન હોય, આમ આ બધું જે સંશોધન થયું, સંસ્થાનો પરિચય થયો, તો એના કારણે આ બધું હું મેળવી શકું છું. તો આટલું કહી હું વિરમું છું. આપ સૌને નમસ્કાર. To you. He began the work of, I will speak in first person, I began the workshop for developing farm implements in 1965. The first implement I designed was bumper for making bonds in dryland farming, because many people who do not have access to irrigation needed to do that. Then he developed a multi-purpose toolbar called the Janak Sathi, which is useful for, again, bullock drawn for dryland rain-fed areas to prepare the soil and the sowing. He developed a mini kalyu, which is a groundnut digger, because many times the pods are left in the field if they are not dug out properly. So he developed a bullock drawn groundnut digger where the spacing between the rows and the could be adjusted. He also realized that in wheat there was a problem of lodging, sandy loam soil. So he developed a wheat sowing box, which was first of its kind anywhere, where the seeds were sown through a box in a strip. So it was not a live sowing, it was a strip sowing, which is a great idea, and that was very popular. It saved cost, it saved time, and it did lead to faster sowing and less lodging. He also developed a tilting bullock cart, which was one of the innovations and pulley. The point that he was trying to make was, how did he come in contact with the network? So the Center for Management and Agriculture has been working for a long time in various areas of social involvement, rural involvement. The Dharampur project was a very long project, old project before I joined in 1981.
And there were projects, action research projects, which Ravi Mathai and many colleagues joined in different regions of the country. So in 1989, there was a study being done. Rakesh at that time was doing his PhD in Sardar Patel Institute. And he was involved in some of the discussions for this research work. He returned to Junagadh, Ekaji Research University, asking for the name for this meeting that we were organizing in IIME. And that's how the university sent his name, and we invited him for this first workshop that we had in 88-89. At that time, he recalls, Kirit Bhai. Kirit Patel was with us for the first 10 years, Ria was for the next 10 years. Both of them made a very strong contribution to the laying of the values and creating of the culture. For first 4 years, we were only 1.5 person, Kirit and myself, even nobody else. And I used to say, and the office of Srishti, when people ask Honeybee Network, where is the office? I used to say, look in your heart, it might be there. So we had no place, no physical location for a long time. Till 1993, there was no office, there was no place. So the whole thing was church system. So he recalls that contribution of Jayanti Bhai Patel, Jitendra Sthar was another colleague of mine who worked here. And so he, of course, recalls the fact that there were colleagues who worked day and night with the innovators. He organized 24 short samples. Short sample is a chain of experimenting farmers. So he organized these meetings in different parts of Saurashtra to bring out the knowledge of the people, and they must learn from each other. There's no need for us to be involved. It is an innovator-driven platform that he created. He said that when he was developing a bidder card, he had got his children married, he was under debt. And he didn't have money to take the card forward. So we had organized one meeting in IRI where he was invited. He presented his concept to the scientists. Scientists said, it's a great idea, we should support it. And then the Srishti gave him a small capital to make that card possible, to bring Bullock card possible. And that, the seed of Micro Venture Fund was sown. So that experience was recorded in 1997, that what are the problems that innovators have to go through which the solutions have to develop. Later on, in 1997, the GYAN was set up, and in 2003, he helped us set up the first Micro Venture Innovation Fund. He said, I couldn't have gone to different states if I did not get the support and did not join the Shodhyatras. Out of 30 Shodhyatras, he had attended 29. One he did not attend because of some family circumstances. He has also been to Africa, South Africa. There were three innovators, Manji Bhai sitting here, Mansur Bhai Jagani and Amrit Bhai, three of them had gone to South Africa in Limpopo province to work with their counterpart to show them that it is not difficult to solve problems with their own effort. And they took the toolbox with them, they gave the toolbox to them, because in South Africa you have artisanal technology and you have European technology. There is no skill ladder, there is nothing in between. So this artisanal technology is very good, they can make wood sculptures, beautiful, elegant, very sharp, very precise. But when a machine goes out of order, they have to wait for 3 months to get the repairs. So they were trying to show them that, look, they can fabricate their own devices. I will just add one point. When he went to South Africa, he saw a donkey cart, and they had used the axle of a car, of a motorbike, or motor in the donkey cart. There was a differential in the axle, which weighs about 30 kg. They were using 3 donkeys. So he said, what function does this differential play? No, so remove it. And you save 1 donkey, with a 30 kg load less. And then he made a tilting donkey cart in South Africa, along with the local partners, and that was one of the first exercise that he taught there. He has developed many other devices, lemon cutter, and so on. In March, first week, we had meeting of South African science and technology ministers from 50 countries. He was present there, shared his knowledge there. And he mentioned that anybody who solves a problem also has his own problem. So those who develop solutions also have problems. I mean, these problems are not solved through risk capital, through support, through mentoring, and they will not be able to go very far. And he referred to one of the recent occasions when we went to France. There was a Hermes Award, we went to Honeybee Network, and we thought, he being the senior most member of the network, we should receive it. So he went and received this award in Paris, and also mentioned that he learned a lot in that visit. So, Amrit Bhai, thank you so much. Aapka bahut aabhaar, jo aapne apna anubhav banta. Before we break for tea, I have two announcements to make. One, that we will come back, we'll try to come back by 11:45, so let's
make the tea break as short as we can. And second, those colleagues who are going to stay for more than 2 days, in our facilities, we'll have to pay for them, except those who are invited by us. So they may make arrangement at the reception and tell them that if they are staying for 2 days longer, they are going to pay for that facility. In the conference registration, we are only covering for 2 days of stay. This is very important, but we don't want any inconvenience to anybody involved in the office. Anybody who has not registered, we'd like to register with my colleagues who will be there outside. And then we will be meeting again at 11:45 at breakfast.